બ્રેક બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. તો જે પ્રમાણે 16 ડિસેમ્બર 2012 ના રોજ એક હિચકારી જે ઘટના બની હતી, દિલ્હી ગેંગરેપની ઘટના હતી, તેને લઈને સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. અને આજે 9 મહિના બાદ આ કેસમાં જે 4 આરોપીઓ છે તેને દોષિત ઠેરવવામાં આવ્યા છે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. આપણી સાથે છે રોઝાન ખંભાતા. જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા હતા કે જે 4 આરોપીઓ છે તેમને આવતીકાલે જો સજા સંભળાવવામાં આવી શકે છે, હજુ પણ આવી શકે છે, એટલે કે તેના પર ચર્ચા હજુ થશે અને ત્યારબાદ સજા નક્કી કરવામાં આવશે, તેને લઈને આપનું શું કહેવું છે? મેં જે કહ્યું ને કે આઈ મીન હજી ચર્ચા થશે, યુ નો ધેર ઇઝ નો લિમિટ ટુ ઓલ ધીસ થિંગ્સ. કારણ કે રિપીટ કરું છું કે હજી એ લોકો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ જશે, જેમાં કોઈ દોષિત તો જશે એમાં ડાઉટ નથી. એટલે હજી ચર્ચા જ નહીં. આપણે આ કહ્યું છે આટલા દિવસ વેઇટ કર્યો તો 2 દિવસ હજી વેઇટ કરશું, 2 ના 4 દિવસ થશે, 4 ના 10 દિવસ થશે, એ રીતે 9 મહિના કહે છે, એ રીતે 10 મહિના થશે. અને જે રીતે આજ સુધીની જે મેન્ટાલિટી છે કે ના રિપીટ કે જે આપણી મેન્ટાલિટી છે, વિલ હેવ ટુ ચેન્જ દેટ. એવું નથી કે તમે સજા ડીલે કરો તો દેટ મીન્સ કે તમે બરોબર ન્યાય આપો છો. દેટ ઇઝ નોટ, દેર ઇઝ નો નો રિલેશન બિટવીન દેટ. કે તમે સજા ડીલે કરી દેટ મીન્સ કે તમે બધું પહેલો ચકાસણી કરી પછી તમે ન્યાય આપો, દેટ ઇઝ નોટ ધ પોઈન્ટ અબાઉટ ઇટ. ઇટ લાઈક ફેલ ટુ મેબી મેબી એ લોકો જજીસ યા જે નોર્મલી એ લોકોનું કહેવું હોય છે કે ભાઈ અમારી પાસે વર્કલોડ બહુ છે ને બીજા બી કેસીસ ચાલતા હોય, જો ધ ફર્સ્ટ કોર્ટ હેઝ સમ લિમિટેડ કેસીસ, સો દેટ કેન બી ધ રીઝન. અધરવાઇઝ આઈ ડોન્ટ ફાઇન્ડ એની લોજિકલ રીઝન વિચ સેસ કે આટલા મહિનાઓ પછી 130 હિયરિંગ્સ પછી, આટલા બધા એવિડન્સીસ પછી, અત્યારે તો ખાલી એ લોકો દોષિત જાહેર થયા છે, હજી એ લોકોની સજામાં ધે સ્ટીલ હેવ વોટ આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ પ્રોસિજર હિયર. હા, જે પ્રમાણે આપણે એક આવતીકાલની વાત કરી રહ્યા છીએ કે સજા સંભાળવામાં આવી શકે છે, સાથે સાથે જે અન્ય એક આરોપી રહ્યો હતો સગીરભાઈનો, આરોપી ટોટલ જે 6 આરોપીઓ હતા તેમાંથી જે એક આરોપી સગીરભાઈનો છે તેને પણ જુગલાન કોર્ટ દ્વારા જે મુલતવી રાખવામાં આવતી હતી કે સજા સંભાળવાની જે સમગ્ર ચર્ચા હતી તેને જ્યારે મુલતવી રાખવામાં આવી હતી, તો શું લાગે છે આ પ્રકારે જે 4 આરોપીઓ છે તેમની સાથે પણ આ પ્રકારનું કંઈક થઈ શકે છે? એ સજા જે ડીલે થઈને ડરે જે સમજાવવાની, કારણ કે કોઈ તો પીઆઈએલ કરી હતી અને પીઆઈએલમાં એ લોકો વેઇટ કરતા હતા કે અમે પીઆઈએલનું ત્યાં ડિસિઝન આવશે પછી, પણ પછી કંઈક ના થયું ને પછી એ લોકો હાઈ સુપ્રીમ કોર્ટે કહ્યું કે હા હવે તમે અહીંયા આપી દો તમારું ડિસિઝન. અને ઓબ્વિયસલી એ લોકોના જે આપણે આટલી બધી ડિબેટ કરી કે જુવેલાઈનના કેસમાં એ લોકોના હાથ બંધાયેલા છે, કારણ કે ધ લો સેઝ કે ધ મેક્સિમમ ઇટ કેન ગો ટુ 3 મંથ્સ. એટલે એ જે આપણે ભૂલ કરી આપણે બધા, એટલે જે આપણે જે નવા એન્ટી રેટ લોઝ ના, પણ જુવેલાઈનમાં કંઈ ચેન્જ ના કરે, ધો ધો ધેર અ લોટ ઓફ ડિબેટ્સ અબાઉટ ધેટ, આઈ એમ પર્સનલી ટેકન લોટ ઓફ પાર્ટ ઇન ધોઝ ડિબેટ. પણ એમાં પાછી થોડી ઘણી પોલિટિક્સ આવી ગઈ નાના બાળકોના નામની, કારણ કે બાળકો કહેવાય ને 18 વર્ષથી નાના, ભલે રેપ કરે પણ આને બાળકો કહેવાય, એટલે એ પોલિટિક્સ આવી ગઈ ને એ પોલિટિક્સના લીધે એ આખું સાઈડમાં આવી ગયું. અધરવાઇઝ એટલે ધેટ વોઝ વેર ધ જુવેનાઇલ થિંગ વોઝ લિટલ બિટ ડિવેલ. આ કેસમાં આઈ ડોન્ટ, આઈ સેડ બિફોર કે આઈ થિંક આજ સુધીમાં સજા આવી કહી દેવી જોઈએ, કારણ કે તો જ પછી આગળ વધશે ને. સો દેટ ઇઝ વોટ આઈ એમ વેઇટિંગ ફોર. જે સાથે સાથે જે પ્રમાણે આ કેસ રહ્યો છે અને આવા તો અન્ય કેસો પણ બનતા રહ્યા છે, ત્યારે જે મહિલાની સુરક્ષાનો પ્રશ્ન છે હજુ પણ તે ખડો ને ખડો છે. સી, મહિલાની સુરક્ષાનો પ્રશ્ન આઈ એક્સેપ્ટ યોર પોઈન્ટ કે હજી તો આઈ મીન હજી તો બી હવે લોંગ લોંગ વે ટુ ગો, પણ આઈ થિંક વી આર મૂવિંગ ઇન અ પોઝિટિવ સ્ટેપ્સ. નાના નાના બેબી સ્ટેપ્સ લઈ રહ્યા છે, એટલે કે પાપા પૈયા યા વોટ એવર, બેબી પગલા પૈયા વોટ એવર કહેવાય, એ આપણે લઈ રહ્યા છીએ. પણ સો ઓબ્વિયસલી આપણે રિક્વેસ્ટ છે કે અત્યારે આપણે જ્યારે રોકેટ એડની વાત કરીએ છીએ, જેટ એડની વાત કરીએ છીએ, મૂન ને માર્સ પર જવાની વાત કરીએ છીએ, અને આવા નાના નાના પગલા લઈ રહ્યા છે, પણ આપણે પોઝિટિવલી જોવા જઈએ તો ઓકે. અધરવાઇઝ ઇન ટર્મ્સ ઓફ વુમન સિક્યોરિટી, એઝ સેડ એઝ વી ઓલ આર ટોકિંગ અબાઉટ, કે વી ઓલ્સો હેવ ટુ સી ટુ ધ કમ્યુનિટી, ધ સોસાયટી, એ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોમાં જે જાગૃતતા જે આપણે એનજીઓ કરવું જોઈએ, સો કમ્યુનિટી કરવું જોઈએ, એ હજી વી આર સ્ટીલ લેકિંગ ધેર. મેં એમાં થોડા ઓછા સ્ટેપ્સ જોયા છે, કોન્ક્રીટ સ્ટેપ્સ થતા, કારણ કે આઈ મીન સ્ટીલ વી આર, જે મેં પહેલા બી એક્ઝામ્પલ આપું છું કે આપણે વી આર ધેર અ લોસ ટુ ધીસ, બટ અનફોર્ચ્યુનેટલી જાણે કે આપણે ઘરમાં બેઠા હોઈએ તો મમ્મી જે માઇન્ડસેટ છે, જી ઇટ્સ ઇટ્સ માઇન્ડસેટ, ઇટ્સ અ થોટ પ્રોસેસ વિથ અસ ટુ બી જેન, કે જાણે કે મા દીકરાને નથી કહેતી કે પાણીલા ગેસ્ટ આવ્યા છે, પણ દીકરીને કહે છે કે દીકરી પાણીલા ગેસ્ટ આવ્યા છે. એટલે એ થોટ પ્રોસેસ, એ થોટ આપણી સોસાયટી આપણી કમ્યુનિટી એ ચેન્જ કરવા જોઈએ. આવે તમે નાની નાની ચીજો કે જેમ દીકરી 8 વાગે પહેલા ઘરે આવી જવું, જેમ દીકરો રાતે 10-12 વાગે આવે, 24 આવે, આ બધા થોટ પ્રોસેસ ચેન્જ થવા જશે. અને હવે એ વાત તો નક્કી થઈ ગઈ, કારણ કે એક પહેલા થોટ પ્રોસેસ એવી હતો કે ભાઈ તમે એકલી ઘરે બહાર જાઉં છું તો ભાઈને જોડે મોકલે છે કે ભાઈ ભાઈ જા, પણ હવે આજની તારીખમાં એ તો સત્ય થઈ ગયું છે કે બિચારો છોકરો તમારી જોડે હોય તો બી 4-6 જણા હોય તો બે રેન્ટ બાંધીને બેસાડી જાય છે અને બાકી બીજો પ્રોગ્રામ ચાલે છે. એટલે હવે એ તો એ એક એક ફેક્ટ થઈ ગઈ, પણ કમિંગ બેક ટુ ધ થોટ પ્રોસેસ, જે ફેમિલી અધરવાઇઝ આપણે બધા ભોગવે છે, માં પોતાની દીકરી, પપ્પા દીકરી ભાઈઓ બધા ભોગવી રહ્યા છે, કારણ કે આપણે પોતે આજે બેઝિક છે સ્ટ્રોંગ નથી કર્યા, એટલે બેટર લેટ ધેન નેવર આપણે જે કહેવામાં આવે છે. સો લેટ અસ સ્ટાર્ટ વર્કિંગ ઓન ધેટ. ને આ ચીજ મેં હજી ઓછી જોઈ છે, એટલે વી હેવ ટુ વર્ક ઓન ધીસ વેરી મચ. જે આ ચર્ચાને આપણે આગળ વધારીશું, પણ તે પહેલાં આ સમય થઈ ગયો છે.